બોટાદ નગરપાલિકા પ્રમુખ સામે કોંગ્રેસે કરેલા વિશ્વાસ દરખાસ્તનો મામલો આજે પણ સામાન્ય સભા મુલતવી રહેશે. આજે મળવાની હતી સામાન્ય સભા. નગરપાલિકા પ્રમુખે હાઈકોર્ટમાં સભાને લઈ માંગ્યો હતો સ્ટે, તો હાઈકોર્ટે આપ્યો સામાન્ય સભા અંગે સ્ટે. ભાજપ 15 જેટલા સભ્યો પ્રમુખથી નારાજ છે, તો પ્રમુખ પદ જવાના ડરથી પ્રમુખ સ્ટે લાવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે અને વધુ સુનાવણી 29 નવેમ્બરે હાથ ધરાશે. બોટાદ નગરપાલિકા પ્રમુખ સામે કોંગ્રેસે કરેલ અવિશ્વાસ દરખાસ્ત મામલે સમાચાર છે. આજે પણ સામાન્ય સભાને મુલતવી રાખવામાં આવી છે. આજે જે સામાન્ય સભા મળવાની હતી, નગરપાલિકા પ્રમુખે હાઈકોર્ટમાં સભાને લઈ સ્ટે માંગ્યો હતો અને હાઈકોર્ટે સામાન્ય સભા અંગે સ્ટે આપ્યો છે. ભાજપે 15 જેટલા સભ્યો પ્રમુખથી નારાજ છે. પ્રમુખ પદ જવાના ડરથી પ્રમુખ સ્ટે લાવ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે, તો આ અંગે વધુ સુનાવણી 29 નવેમ્બરે હાથ ધરાશે. સમાચાર બોટાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વધુ માહિતી આપશે સંવાદદાતા રાજુ બારૈયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાજુ, આજે પણ સામાન્ય સભા મુલતવી રહેશે, કારણ કે જે સભાને મુલતવી રાખવા અંગેનો જે સ્ટે અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે સામાન્ય સભા અંગે સ્ટે આપી દીધો છે, શું છે વિગત? મનીષા, ચોક્કસથી વાત કરીએ તો બોટાદ નગરપાલિકા છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના હાથમાં શાસન ચલાવી રહ્યા છે. તેવા માટે છેલ્લા 4 મહિના પહેલા જે 2.5 વર્ષની ટર્મ પૂરી થતા તે માસુખભાઈ દલવાડી નામના જે વ્યક્તિ છે તેને બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ કોઈ પણ સમિતિની અથવા તો વિકાસના કામોની કામો ન કરવાના લઈ અને કોંગ્રેસના લોકો સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પ્રસ્થાન કરવામાં આવી હતી અને તે મામલાની અંદર ગત 24 તારીખના એક એજન્ડો બહાર પાડ્યો હતો અને સામાન્ય સભા યોજવાની હતી, પરંતુ તે સમયે પણ માસુખભાઈએ કલેક્ટર શ્રી પાસેથી સ્ટે લઈ આવ્યા હતા અને તે સામાન્ય સભા મુલતવી રહી હતી અને ત્યારબાદ 2 તારીખે એટલે કે આજે આ સામાન્ય સભા યોજવાની હતી, પરંતુ ગઈકાલે જ તે પ્રમુખે ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા અને આગામી 29/11 ના રોજ તેની મુદત પડી છે અને હાલ ત્રીજી વાર પણ આ સામાન્ય સભા મોફુક રહી છે, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે મનીષા 14 થી 15 જેટલા ભારતીય ભાજપના જે સદસ્યો છે તેઓ પણ નારાજ છે અને તેને લઈને પોતાનું પ્રમુખ પદ જાહેર થઈ રહ્યું છે તેવી બીકના કારણે પ્રમુખશ્રીએ આ સ્ટે લીધો છે. જી મનીષા, આભાર રાજુ આપનો માહિતી આપવા માટે.